જય ઠાકર, જય રાજા રણછોડ, જય દ્વારકાધીશ. હું એક માલધારીનો દીકરો છું, ભરવાડ સમાજનો. ભોળાભાઈ ગોકુળભાઈ ભરવાડ નામ છે મારું. તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, માંડળ ગામ છે મારું. અને એક વિડીયો વાયરલ કરવા જઈ રહ્યો છું હું, કે મારા માલધારી સમાજના એવા આગેવાન અગ્રણી શૈલેષભાઈ મ્યાર સુધી આ વિડીયો પહોંચે એવી મારી વિનંતી છે. એવા માંડળ ગામના માલધારી સમાજને અપીલ છે કે માંડળ ગામની અંદર જે ગૌસરાણ બાબત જે અમે લડી રહ્યા છીએ, ગૌસરાણનું દબાણ છે માંડળ ગામની અંદર, અને માંડળ ગામના ગૌસરાણના દબાણને કારણે અમે અમરેલી જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી, રાજુલા તાલુકાના ડીડીઓ સાહેબ શ્રી અને મામલતદાર સહિતને લખાણ અરજી આપેલી છે, પણ ધોરણસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી માંડળ ગામના ગૌસરાણની દબાણની. અને માંડળ ગામના માથાભારા તત્વ એવા સરપંચશ્રી વિશ્રામભાઈ ભોગાભાઈ ઉર્ફે ઉકાભાઈ ભોગાભાઈ સરપંચશ્રી છે, અને માંડળ ગામના સભ્ય શ્રી માધાભાઈ પુનાભાઈ કળસરિયા, પછી હિમાભાઈ શકુરભાઈ અને ભીખાભાઈ પુનાભાઈ, બાબુભાઈ મગનભાઈ મેન માણસ આગેવાન ગામના, દેવાજભાઈ બળદાણિયા, ડોક્ટર દુલાભાઈ ઝાણાભાઈ મકવાણા, આવડા લોકો કરી રહ્યા છે માંડળ ગામની અંદર. અત્યારે જે અમે માલધારી સમાજે અરજી આપીએ છીએ કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, તો આવડા લોકો માંડળ ગામના થળ પર તપાસ ઉપર પહોંચવા દેતા નથી સરકારી અધિકારીને, જેના કારણે કે માલધારી નો ગૌસરાણ છે એનું દબાણ માધાભાઈ પુનાભાઈ કરેલું છે. કળસરિયા એકર જમીન અને એની અંદર બોર કરેલું છે, એટલે જેથી કરીને એવડા લોકો સરકારી અધિકારીનો કોઈ તપાસ ઉપર આવવા દેતા નથી, એટલે થળ પર પહોંચવા નથી દેતા એમ ટૂંકમાં. પછી અમારા માલધારી સમાજના આગેવાન શૈલેષભાઈ મેરને આ વિડીયો પગાડવા અમારા ટોટલ માલધારી સમાજને વિનંતી છે. હું આ જે વિડીયો જે આજે વાયરલ કરું એ મારા માલધારી સમાજના અગ્રણી આગેવાન સુરત શૈલેષભાઈ મેર કામરે એને સુધી આ વિડીયો પહોંચે, અને મારી અપીલ છે માલધારી સમાજને, અપીલ છે માંડળ ગામના શૈલેષભાઈ, અને આ માંડળ ગામના સરપંચ વિશ્રામભાઈ ભોગાભાઈ ઉર્ફે ઉકાભાઈ ભોગાભાઈ, અમે અમારા આગેવાનો વડીલો માલધારી સમાજના વડીલો જે માંડળ ગામના છે એ કોઈ આગળ કાર્યવાહી કરવા જાય તો એને લૂંટના કેસ લખે છે એની ઉપર, અને ધાક ધમકી આપે છે. અને આ આગેવાનો માંડળ ગામના છે, હમણાં હું નામ બોલો, દુલાભાઈ ઝાણાભાઈ મકવાણા, બાબુભાઈ બીજા બાબુભાઈ મગનભાઈ મકવાણા, ભીખાભાઈ પુનાભાઈ, માધાભાઈ પુનાભાઈ કળસરિયા અને હિમાભાઈ શકુરભાઈ, આ એટલા લોકો માંડળ ગામની અંદર માથા ભારે તત્વ છે, અને આ કોઈ અધિકારીઓને પહોંચવા દેતા નથી થળ ઉપર અને કાયદેસર કાર્યવાહી કરવા દેતા નથી માંડળ ગામની અંદર. પછી ગૌસરાની અંદર એવડા લોકો માધાભાઈ પુનાભાઈ એક એકર જમીન વાળે અને એનો એક બોર કરેલો છે, એટલે એના કારણે જવા દેતા નથી, અને આની સત્તાનો ઉપયોગ કરે છે માંડળ ગામની અંદર, એની સત્તાનો ઉપયોગ કરે છે. પણ વિશ્રામભાઈ ભોગાભાઈ સરપંચ ઉર્ફે ઉકાભાઈ ભોગાભાઈ એ અત્યારે માંડળ ગામના સરપંચ છે, ઉપ સરપંચ ભીખાભાઈ પુનાભાઈ આ બંને લોકો, અને સભ્યો માધાભાઈ પુનાભાઈ પંચાયત બોર્ડના સભ્યો છે, આ એની સત્તાનો દુરુપયોગ કરીને ગૌસરાણમાં દબાણ દૂર કરવા જતા નથી, એના માટે હું એક વિડીયો અપલોડ કરું છું માંડળ ગામથી. માલધારી સમાજને મારી અપીલ છે કે જેથી કરી અને જલ્દીમાં જલ્દી આવા આપણા આગેવાન અગ્રણી શૈલેષભાઈ મેર કામરેજ હાલ સુરત એની સુધી આ વિડીયો પહોંચે, આ મારી અપીલ છે. અને માલધારી સમાજને એક નમ્ર વિનંતી છે શૈલેષભાઈ કે આની ઉપર તમે એક્શન લો, માલધારી સમાજના આગેવાન છો, તમે આની ઉપર એક્શન લો, અને અમારી ઉપર ખોટા લૂંટના કેસો લખે, આવડા લોકો લૂંટના કેસો લખે છે, અને પચાસ પચાસ હો હો જણા ભેગા મળીને રાતે મીટિંગ કરે છે અને ધાક ધમકી મોકલે છે અમને, અને અમને એવા ધમકીઓ આપે છે કે ગૌસરાણમાં દબાણ તો નહીં હશે એવા આવા લોકો કહે છે. આ લોકો એ રીતે અમને કહે છે અને ધાક ધમકી આપે છે, કેસની લૂંટના કેસો કરે છે અમારી ઉપર. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય માલ.